नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों आज आपणे ATDO एटले के असिस्टंट ट्राइबल डेवलपमेंट ऑफिसर जेमनु पेपर 18/12/2016 में जे लेवायेलू छे एमनु आज आपणे परफेक्ट सोल्यूशन आज जोवाना छे, जेमनो भाग एक आज जोवाना छे। तो शुरुआत करिए ATDO नु पेपर नी। अने मित्रों आ सिवाय आपणे आ जे बीजा ऑप्शनो छे एमनी पण आज आपणे विस्तृत माहिती लेवाना छे। तो मित्रों प्रथम आपने सवाल आपेलो छे कि बे संख्यानो सरवाळो 45 छे अने जो बे तेमनो गुणोत्तर 7:8 होय तो ते संख्या शोधो। हवे मित्रों आमां बे मेथड द्वारा आपणे करी शकाय। तो प्रथम मेथड जे बधा मित्रोने आवडती हशे, घणा मित्रोने ख्याल हशे कि भाई एक्स वाली मेथड, तो कि भाई बे संख्यानो सरवाळो कीधो छे तो एक्स 7x લઈ શકાય પ્લસ 8x, બંનેનો સરવાળો કેટલો કીધો છે મિત્રો તો કે 45 કીધો છે। હવે આ બંનેનો છે સરવાળો કરી દઈએ મિત્રો તો કેટલો થશે તો કે 15x પ્લસ 45, 15 છેદમાં જાય તો x બરાબર કેટલી કિંમત આવશે મિત્રો, x બરાબર 3। તો xને હવે છે 7xમાં મૂકીએ તો 7x એટલે કે 3 એટલે કે અને પ્લસ 8x ની જગ્યાએ 3, તો બંનેનો સરવાળો કરીએ તો ગુણાકાર કરીએ તો 7 તેરી 21 પ્લસ 8 તેરી 24 એટલે આપણો જવાબ કેટલો આવશે 45। તો આ રીતના આપણો રકમ છે એ કયો જવાબ સાચો જવાબ આવશે મિત્રો તો કે 21 અને 24। હવે મિત્રો આને સરળતાથી જોવો હોય, ઓપ્શન બે જ આને સોલ્વ કરવો હોય તો પણ સરળતાથી કરી શકીએ। તો પહેલું વાક્ય વાંચો કે જો બે સંખ્યાનો સરવાળો કેટલો આપ્યો છે મિત્રો, 45 આપ્યો છે। તો 45 હોય, હવે બાકીનું આપણે જોવાની જરૂર નથી। પહેલો ઓપ્શન જુઓ મિત્રો, 14 અને 16, હવે બંનેનો સરવાળો કરો તો કેટલો થશે 30, એટલે આ જવાબ આવશે નહીં। ઓપ્શન સી જુઓ, 28 અને 32, તો એમનો તો સરવાળો વધી જાય છે 45 કરતાં, એટલે આ પણ જવાબ આવશે નહીં। ડી ઓપ્શન જુઓ તો કે ભાઈ 35 અને 40, એમનો સરવાળો કરો એમનો પણ સરવાળો વધી જાય છે એટલે પણ ઓપ્શન આવશે નહીં। તો આપણો જવાબ કયો આવશે, 21 અને 24, એટલે આનો સરવાળો કરો તો 45 આપણો જવાબ આવશે। એટલે આને બે રીતના આપણે લઈ શકાય અને સૌથી સરળ એમ કહી શકાય કે સાદામાં સાદો છે આ દાખલો છે કે જે એક માર્ક્સ રોકડો આપણે આપી શકીએ। મિત્રો આગળ જોઈએ એ પહેલાં, હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે। મિત્રો આ સિવાય આપણી ચેનલ ઉપર આગળ પોલીસ કોન્સ્ટેબલનું પેપરનું પણ સોલ્યુશન મૂકેલું છે, તો જો હજી સુધી ના જોયું હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અને મિત્રો આપણી ચેનલ ઉપર હવેથી સમયાંતરે આગળ જે પરીક્ષાઓ લેવાયેલી છે તો એમનું સંપૂર્ણ સોલ્યુશન અને આ સિવાય ઓપ્શન સાથે વિસ્તૃત માહિતી આપણે જોવાના છીએ। જોઈએ આગળ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન 2 એવો કંઈક છે, શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો જેમાં આપણે આપેલું છે બધું જાણનાર, તો એમાં ઓપ્શન એ અંતર્યામી, ઓપ્શન બી સંન્યાસી, ઓપ્શન સી વિદ્વાન અને ઓપ્શન ડી સર્વજ્ઞ। તો એનો સાચો જવાબ શું થશે મિત્રો, ફટાફટ કોમેન્ટ બોક્સમાં જેને આવડતો હોય કરી શકે છે। તો કે મિત્રો બધું જાણનાર તો એમને શું કહેવાય, તો કે સર્વજ્ઞ કહેવાય। શું કહેવાય, સર્વજ્ઞ, એટલે આપણો જવાબ શું થશે, સર્વજ્ઞ, એટલે કે ઓપ્શન ડી। આ સિવાય જોઈએ અંતર્યામી, અંતર્યામીને શું કહેવાય તો એમાં શું આવશે, તો કે અંતરની વાત જાણનાર, અંતરની વાત જાણનાર, અંતર્યામી એટલે કે એને અંતરની વાત જાણનાર। વિદ્વાન તો કે ભાઈ વિશેષ જ્ઞાન ધરાવનાર, વિશેષ જ્ઞાન ધરાવનાર, તો આ રીતના આપણે લઈ શકીએ વિશેષ જ્ઞાન ધરાવનાર। સંન્યાસી એટલે તો કે સંસારથી મુક્ત થયેલ, સંસારથી મુક્ત થયેલ, તો આ રીતના કોઈ પણ શબ્દ સમૂહ તમને પૂછાય તો તમને બધાનો જવાબ આવડતો હોય। ફરીથી બધું જાણનાર તો એમાં શું આવે, સર્વજ્ઞ। આ સિવાય અંતર્યામી તો કે અંતરની જ્ઞાન, અંતરની વાત જાણનાર। વિદ્વાન તો કે વિશેષ જ્ઞાન ધરાવનાર, અને સંન્યાસી કોને કહેવાય, તો કે સંસારથી મુક્ત થયેલ હોય એને સંન્યાસી કહેવાય। તો આ રીતના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ। મિત્રો આપણી ચેનલ ઉપર ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં 1 થી 9 ભાગ શબ્દ સમૂહ માટેના એક શબ્દ છે એ મૂકેલા છે, જો તમે ના જોયો તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। તો આ રીતના બીજાનો જવાબ શું આવશે, ઓપ્શન ડી।
ત્રીજો જોઈએ યોગ્ય જોડકા જોડો. હવે મિત્રો અહીંયા એ વિભાગમાં એટલે કે આ બાજુ છે એ આપણે રાજ્યના નામ આપ્યા છે અને આ બાજુ છે એ શું આપ્યું છે તો કે રાજધાની આપી છે. તો આપણે જોડકા જોડીએ તો કે રાજસ્થાનની રાજધાની કઈ છે તો કે રાજસ્થાનની રાજધાની જયપુર છે. ઉત્તરાખંડમાં શું આવશે મિત્રો તો કે ઉત્તરાખંડમાં દેહરાદૂન, અરુણાચલ પ્રદેશ ઈટાનગર અને છત્તીસગઢ રાયપુર. તો આ જોડકું મિત્રો જુઓ જવાબ કયો આવશે તો કે પીની સામે આય. હવે પીની સામે આય અહીંયા પણ છે, પીની સામે આય અહીંયા પણ છે, અહીંયા નથી એટલે આ જવાબ આપણો નથી, પણ પીની સામે અહીંયા આય અહીંયા પણ છે. બીજું છે ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં કયું આવશે મિત્રો તો કે તો ક્યુની સામે કે હોય એવો તો કે અહીંયા છે, અહીંયા નથી એટલે આ જવાબ નીકળી ગયો. અહીંયા તો કે છે, હજી બે જવાબ રહ્યા મિત્રો. અરુણાચલ પ્રદેશ એમની રાજધાની કઈ છે તો કે ઈટાનગર. તો આરની સામે શું આવશે જે, અહીંયા શું છે એચ એટલે કે આ નહીં આવે અને આપણો જવાબ શું આવશે આ એટલે કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. હવે ઘણી વખત મિત્રો પરીક્ષામાં આવી રીતના જવાબ આપને આવડતો હોય પરંતુ આ ઓપ્શન છે એમાં પણ આડાવડા કર્યા હોય જેથી કરીને આપને ના આવડતો હોય, તો આવાને ખાસ ધ્યાન રાખવા કે જે જે ઓપ્શન આપણે ટીક કરતા હોય કે માની લો કે પીની સામે આય છે તો એની નીચે અંડરલાઇન કરો કે ક્યાં ક્યાં પીની નીચે આય છે, એટલે જેથી કરીને તમને ગોતવામાં કેવું રહેશે, સરળતા રહેશે. તો આમાં આપણો જવાબ શું આવશે, ડી આપણો જવાબ આવશે. ચોથો જોઈએ ગોળાની ત્રિજ્યામાં 40% છે એમનો ઘટાડો કરીએ તો ગોળાનું ઘનફળમાં ખાલી જગ્યા 1% ઘટાડો થાય. ફરીથી ગોળાની ત્રિજ્યામાં 40% ઘટાડો કરવામાં આવે તો એના ઘનફળમાં ખાલી જગ્યાનો ઘટાડો થાય, જેનો તમારો જવાબ ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સમાં લખો. ચાલો ઓકે, હવે આપણે સોલ્યુશન કરીએ. તો કે પહેલાં તો ગોળાનું ત્રિજ્યાનું સૂત્ર શું છે તો કે ભાઈ 4/3πr³. મિત્રો 4/3πr તો આ કિંમત કેવી છે મિત્રો તો કે અચળ છે. હવે ફેર શેમાં થશે તો કે આર ઘન ત્રિજ્યામાં એમાં ફેરફાર થાય. હવે માની લો કે આર બરાબર આપણે 10 લઈએ, એક આર બરાબર 3 વખત છે એટલે આર બરાબર 10 લઈએ તો સ્વાભાવિક છે નીચેના પણ 10 10 જ આવશે. હવે મિત્રો શું વાત કરી છે કે ભાઈ 40% ઘટાડો થાય છે તો 10 માં 40% ઘટાડો થાય તો કેટલા વધશે, 6. તો સેમ નીચે પણ 6 જ વધશે. હવે 3નો જોઈએ ઘન કરો તો કે 10 × 10 × 10 એટલે કેટલા થશે, 1000. આ બાજુ ઘન કરીએ તો 216. તો હવે 1000 માંથી 216 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે, 784. મિત્રો આ 784 છે એ કોની ઉપર આવ્યા છે તો કે 1000 ઉપર 784 આવ્યા છે. તો આપણે 1000ને આ 784/1000 લઈ શકીએ. હવે મિત્રો આપણે અહીંયા ટકાવારીમાં જવાબ લાવવાનો છે એટલે ગુણાકારમાં આપણે 100 લેવા પડશે તો 2 મીંડા ઉડી ગયા તો જવાબ છેદમાં કેટલા વધે, 10. તો કે જવાબ આપણો શું આવે, 78.4. તો કે 78.4% સહી શું થાય છે, ઘનફળમાં ઘટાડો થાય છે. તો આ સાચો જવાબ ગોળાની ત્રિજ્યાનો છે, એ 40% છે એનો ઘટાડો કરવામાં આવે તો કેટલો એમનો ઘનફળમાં ઘટાડો થાય તો કે 78.4% ઘટાડો થાય છે. ફરીથી એક વખત ફટાફટ તો કે ભાઈ ગોળાની ત્રિજ્યાનું સૂત્રફળ શું, સૂત્ર શું છે તો કે 4/3πr³. હવે 4/3 કેવો છે મિત્રો તો કે અચળ છે તો એને સાઈડમાં લઈએ. ફેરફાર કેટલામાં થશે મિત્રો તો કે આર ઘનમાં, તો કે આર ઘનમાં છે એટલે આર આર છે, 3 આર હોય તો જ આર ઘન બને છે. તો આર બરાબર આપણે 10 ધારી લઈએ તો કે 10 10 10, અમે 40% ઘટાડો કરીએ તો કે ભાઈ 6 6 6. હવે મિત્રો ઘણા એમ કે 10 કેમ ધારેલા, તો મિત્રો એવી સંખ્યા ધારવી જેથી કરીને આપણે આપણે જે ગુણાકાર કરવો અથવા જેમાં બાદબાકી કરવી હોય તો આપણે સરળતા રહે, એટલા માટે આપણે 10 છે 100 છે એવો ધારીએ તો આપણે સરળતા રહે છે એટલે એવું આપણે ધારણ કરીશું. તો આપણો જવાબ શું આવશે, 78.4 આપણો જવાબ આવશે. પાંચમો સવાલ છે સમાસ ઓળખાવો દરરોજ, જેમાં ઓપ્શન એ કર્મધારણ સમાસ, ઓપ્શન બી અવયવી ભાવ સમાસ, ઓપ્શન સી ઉપપદ તત્પુરુષ સમાસ અને ઓપ્શન ડી મધ્યમપદ લોપી સમાસ. મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ લખો કયો જવાબ આવશે તો કે દરરોજ, તો એમાં કયો જવાબ આવશે મિત્રો તો કે ઓપ્શન બી દરરોજ. એટલે કયો સમાસ છે, અવયવી ભાવ સમાસ છે. અવયવીના સમાસના અવયવો છે કે પ્રતિ, હર, દર, આ બધા જ છે. હવે મિત્રો અહીંયા હર દરરોજની જગ્યાએ હરરોજ પણ આપી
શકે તો પણ આપણો જવાબ કયો આવશે? તો કે અવયવી ભાવ સમાસ આવશે. તો આ રીતના આપણો જવાબ દરરોજ છે એનો જવાબ શું બનશે? અવયવી ભાવ સમાસ. મિત્રો, આ સિવાય આપણા પ્લેલિસ્ટમાં છે એ સમાસના બધા જ પ્રકારો, આઠે આઠ પ્રકારના અલગ અલગ વિડીયો પણ મૂકેલા છે. જો એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. જોઈએ આગળ છઠ્ઠો સવાલ. નર્મદા, નર્મદા સમાસ લખો. તો નર્મદા સમાસ છે આ મિત્રો મોસ્ટ આઈએમપી શબ્દ છે, ઘણી વખત પરીક્ષામાં અત્યાર સુધીમાં પૂછાઈ ગયો છે. તો ઓપ્શન એ બહુવ્રીહી, ઓપ્શન બી ઉપપદ, ઓપ્શન સી દ્વંદ્વ અને ઓપ્શન ડી મધ્યમ પદલોપી સમાસ. કયો જવાબ આવશે મિત્રો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો. ઓકે, જોઈએ આપણે જવાબ શું આવશે મિત્રો. તો કે બી ઉપપદ સમાસ. હવે બી ઉપપદ કેમ? તો કે પહેલાં તો નર્મદા તેનો વિગ્રહ કરીએ. તો કે નર્મ અને દા, તો નર્મ એટલે શું થાય? તો કે આનંદ આપનાર, અને દા છે એ ક્રિયાપદ છે. તો કે ભાઈ કયું આવશે? આપનાર. આને નર્મ એટલે આનંદ થાય અને દા એટલે આપનાર, એટલે નર્મદા એટલે શું થશે? આનંદ આપનાર, એટલે કે ક્રિયાદર્શક શબ્દ કયો છે? દા. તો આપણો કયો આવશે? ઉપપદ સમાસ આવશે. અને મિત્રો, ઉપપદ સમાસમાં જ્યારે પણ એમનો વિગ્રહ કરીએ ત્યારે એમનો નાર પ્રત્યે લાગે છે, જે આપણે આપણા સમાસના વિડીયોમાં આપણે એ જોઈ ચૂક્યા છીએ ઉપપદ વિશે. પ્રશ્ન સાત, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ ઓફ ધ એ વર્ડ ફોર. એમાં આપ્યું છે અ મિલિટરી ઓફિસર. તો મિલિટરી ઓફિસરને કયા, એનો સાચો સ્પેલિંગ શું છે? એને કયા નામે ઓળખવામાં આવે? લેફ્ટનન્ટ. તો કયા નામે ઓળખવામાં આવશે મિત્રો? અથવા એમનો કયો સાચો સ્પેલિંગ છે? તો યાદ રાખજો ઓપ્શન સી. લેફ્ટનન્ટનો સ્પેલિંગ શું થશે? તો કે એલ આઈ ઈ યુ ટી ઈ એન એ એન ટી. તો આ રીતના લેફ્ટનન્ટ એમનો સાચો સ્પેલિંગ છે અને અવારનવાર આ સ્પેલિંગ પૂછાઈ ગયેલો છે, એટલે ધ્યાન રાખજો આ મિલિટરી ઓફિસરને કયા નામે ઓળખવામાં આવે? લેફ્ટન. પણ અહીંયા આપણે સ્પેલિંગ પૂછેલો છે તો સાચો સ્પેલિંગ આવશે એલ આઈ ઈ યુ ટી ઈ એન એ એન ટી. તો આ રીતના આપણો એનો સાચો સ્પેલિંગ બનશે, જવાબ આપણો આવશે સી. આઠમો જોઈએ, અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું, આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું? તો કે મિત્રો, એને છે એ શું કયા નામે ઓળખવામાં આવતું? તો કે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે, ભારતનું માન્ચેસ્ટર. એટલે ધ્યાન રાખીશું મિત્રો. આ સિવાય મિત્રો, હેરિટેજ સાઇડમાં પણ હાલમાં આપણે અમદાવાદ છે એ શહેર છે સામેલ થયું છે. જે કઈ સાલમાં સામેલ થયું છે? તો કે 2016માં. અને મિત્રો અમદાવાદ, સોરી મિત્રો, 2017માં આવશે. અને અમદાવાદ, અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? તો કે અહમદ શાહે કરી હતી. જે ક્યારે કરી હતી? તો કે 26 ફેબ્રુઆરી 1411 રોજ કરી હતી. એ પણ આપણે યાદ રાખીશું. અમદાવાદ પહેલાં અહીંયા કયું જૂનું નામ, કયું જૂનું નગર હતું? તો કે કર્ણાવતી છે એ નગર હતું, અને જેની સ્થાપના કર્ણદેવ સોલંકીએ છે એ કરી હતી. તો આવી કંઈક માહિતી આપણે અમદાવાદ વિશે યાદ રાખીશું. પ્રશ્ન નવ, એક વાહન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો 240 મિનિટમાં કેટલું અંતર કાપશે? મિત્રો, સાવ સરળ, એક જ માર્ક્સ, એક માર્ક્સ રોકડો છે એવું કહી શકાય એવો સવાલ આપને આપેલો છે. હવે અહીં આપને આપેલું છે 40 કિલોમીટર પ્રતિ કલાક. પણ મિત્રો, અહીંયા 240 છે એ શું આપ્યું છે? તો કે આપને મિનિટ આપી છે. તો હવે કલાકમાં આપણે ફેરવી નાખીએ તો કેટલી આવશે? 4 કલાક. હવે આપણે શું કરીએ? સરળ, 40 × 4, તો કેટલો જવાબ આવશે? તો કે 160. તો 160 કિમી કેટલું અંતર કાપશે? એ 160 કિમી એમનું અંતર કાપશે. ઓપ્શન આપણો સી. આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. તો આ રીતના ક્યારેક આવા સવાલ પણ પૂછતા હોય છે જે સરળ હોય છે, પરંતુ મિત્રો ઘણા મિત્રો કન્ફ્યુઝ એ કરશે કે ભાઈ 40ને કલાકમાં નહીં ફેરવે અને એનો ગુણાકાર કરશે તો તમારો જવાબ નહીં આવી શકે. તો ધ્યાન રાખીશું 40 કિમી છે. તો બંનેનો મિત્રો હંમેશા એક સૂત્ર યાદ રાખવાનું, ગણિતમાં ક્યારે પણ કોઈ દાખલા કરતા હોય તો હંમેશા એમનો ગુણાકાર કે ગુણોત્તર ક્યારે થાય? તો કે એમની જે પાછળનો એકમ છે એ હંમેશા સરખો હોવો જોઈએ, ત્યારે જ એમનો ગુણાકાર કે ગુણોત્તર થતો હોય છે. એટલે આપણે ધ્યાન રાખીશું. તો આ સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી, 160 કિમી. દસમો જોઈએ, મિશ્ર ધાતુ પિત્તળનો ઘટક જણાવો. તો કે પિત્તળ છે એ ઘટક એમનો શું હોય છે? તો કે ઓપ્શન એ કોપર અને ઝીંક, ઓપ્શન બી કોપર અને નિકલ, ઓપ્શન સી કોપર અને સાયનાઇટ, ઓપ્શન ડી કોપર અને ફેઈ એફી ફ્યોન.
तो फटाफट कॉमेंट बॉक्स में जनाओ ऑप्शन क्यों आवशे। तो के जवाब आवशे ऑप्शन ए कॉपर अने जिंक। तो साचो जवाब आपणो आवशे कॉपर अने जिंक छे एनु मिश्रण करता शुं बने छे पितळ बने छे। 11મો સવાલ જોઈએ, લેખક અને કૃતિની જોડમાંથી કઈ જોડ સાચી નથી? એટલે મિત્રો ત્રણ સાચી આપી છે અને એક ખોટી આપી છે। તો ઓપ્શન એ કાલિદાસ અને જેની કૃતિ કુમાર સંભવમ, ઓપ્શન બી પ્રેમચંદ્રજી ગોદાન, ઓપ્શન સી પંડિત વિષ્ણુ શર્મા મધુશાલા, ઓપ્શન ડી બંકિમચંદ્ર ચેટર્જી આનંદમઠ। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કયો જવાબ સાચો આવશે। ઓકે તો જોઈએ, કાલિદાસ એ કુમાર સંભવમ, તો કે આ જોડ સાચી છે। કાલિદાસની કઈ કૃતિ છે? કુમાર સંભવમ। આ સિવાય માલવિકાગ્નિ મિત્ર છે, અભિજ્ઞાન સાંકુતલમ છે, ઘણી બધી એમની કૃતિઓ છે। આ સિવાય પ્રેમચંદજી જે ગોદાન એમની કૃતિ મોસ્ટ એમ્પી છે। હવે જોઈએ ઓપ્શન સી પંડિત વિષ્ણુ શર્મા જેની મધુશાલા, આ કૃતિ એમની છે નહીં, એટલે સાચો જવાબ આપણો શું આવશે? તો કે ભાઈ ઓપ્શન સી એ સાચી નથી। તો કે આ સિવાય કઈ છે? તો કે મિત્રો આની મહત્વની છે પંચતંત્ર, જે પંચતંત્રની વાર્તા તરીકે જાણીતી બની છે। તો કે આ પંચતંત્ર છે અને જેને ભારતની અરેબિયન નાઇટ્સ પણ કહેવામાં આવે છે। મિત્રો ધ્યાન રાખશો, ભારતની અરેબિયન નાઇટ્સને કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ પંચતંત્રને કહેવામાં આવે છે, જેની રચના કોણે કરી હતી? વિષ્ણુ શર્મા। અને ચોથી છે બંકિમચંદ્ર ચેટર્જી, જેની છે કઈ છે? આનંદ મઠ છે। તો બાકીની બધી સાચી છે, જોકે હવે ચારેય સાચી છે, એટલે ખાસ આપણો જવાબ કયો હતો? પંડિત વિષ્ણુ શર્મા, જેની મધુશાલા નથી, કઈ હતી? પંચતંત્ર હતી। 12મો સવાલ જોઈએ, ગરલ સાચો સમાનાથી શબ્દો લખો। તો કે ઓપ્શન એ ડોક, ઓપ્શન બી વિષ, ઓપ્શન સી વાયુ અને ઓપ્શન ડી વખાણ। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખો તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ગરલનો જવાબ આવશે વિષ, વિષ અથવા ઝેર, એટલે સમાનાથી શબ્દ। મિત્રો આવા સમાનાથી શબ્દો આપણે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં મૂકેલા છે 1-8 ભાગ, અને હજી પણ વધારે આવશે। તો એ તમે ના જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આગળ જોઈએ 13મો સવાલ, સ્થૂળ, થૂળનો સાચો વિરોધી શબ્દ, વિરોધી શબ્દ પૂછ્યું છે મિત્રો। ઓપ્શન એ કદાવર, ઓપ્શન બી સંગમ, ઓપ્શન સી સૂક્ષ્મ, ઓપ્શન ડી દુર્બળ। ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો સ્થૂળનું કયું આવશે મિત્રો? તો કે ઓપ્શન સી સૂક્ષ્મ। સ્થૂળ એટલે શું થાય? તો કે જાડું, મોટું, અને સૂક્ષ્મ એટલે વામન, નાનું। જો મિત્રો આ બધા એમના સમાનાથી શબ્દો છે, જાડું મોટું ને સ્થૂળ એટલે જાડું મોટું, એમના સમાનાથી શબ્દો છે, પરંતુ આપણે એ વિરોધી પૂછ્યા છે, એટલે સૂક્ષ્મ એટલે શું થશે? તો કે નાનું અથવા વામન થશે, એટલે આપણે યાદ રાખીશું। 14મો જોઈએ, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો। હવે મિત્રો આપણે અહીંયા રીઝનિંગનો સવાલ છે કે ભાઈ જોડ બનાવેલી છે, કઈ જોડ આમાં લાગુ પડેલી છે એ જુઓ। તો પાછળની જોડ આપણે જોવાની છે। જો મિત્રો જરૂરી નથી કે આપણે આગળ જ આપેલી હોય, ક્યારેક પાછળની પણ આપેલી હોય। એનો પહેલો અક્ષર જુઓ W, પછી આમાં T છે, તો કે ભાઈ W પહેલા કેટલા અક્ષર છે? બે, તો કે ભાઈ TW, પછી XYZ, તો કે TWXYZ, એ રીતના આપણે લઈ શકાય। L, તો એમની પહેલાં કયો આવે? ઓ, એટલે કે કેટલાનો ડિફરન્ટ છે? તો કે ભાઈ XSTUV, આ બે શબ્દનો છે, અને W, તો બેનો ડિફરન્ટ છે, તો અહીંયા પણ આપણે એ જ લેવાનો છે। તો કે એ આપેલો છે, તો બેનો ડિફરન્ટ લઈએ, તો કે B અને C, તો કયો આવશે? D, તો આપણો જવાબ કયો બની જશે મિત્રો? તો કે જવાબ આપણો D વાળો મિત્રો એક જ ઓપ્શન છે। શરૂઆત અહીંયા બી છે, અહીંયા સી છે, અને અહીંયા બી છે, તો આપણો જવાબ કયો આવશે? ડી આપણો ડોનર છે, એનો જવાબ આવશે, છતાં પણ આપણે જોઈ લઈએ। તો કે ભાઈ એ પછી બે મૂકો, પછી એલ, તો કાંઈ મિત્રો જુઓ એલમાં કયો એપો છે? ઓ, તો આપણે બેઠો જ લઈ લેવાનો છે, એલમાં શું લેવાનું? ઓ, તો અહીં બીજું બરોબર ઓકે થાય છે। પછી આર આપ્યું છે, તો આરનું શું આપ્યું છે? યુ, તો કેમાં શું આવશે? એલ કેમાં શું આવશે? એન આવશે। ઓ પાછો ઓ આવ્યો મિત્રો, તો કે ઓમાં શું એલ છે, તેનો શું આવશે પાછો? ઓ, અને છેલ્લું કયું છે? તો કે ઓ, તો ઓનું શું આવે? આર, તો આ રીતના આપણો સાચો જવાબ કયો આવશે? ડોનર એમનો જવાબ આવશે મિત્રો।
આ જે આવી ચાવી આપી હોય છે ત્યારે માત્ર એક જ લોજિક જોવાનું હોય છે કે ભાઈ આમાં કયો પ્રથમ અક્ષરનો લોજિક લગાડેલું છે. જો એ આધારે તમે સોલ્વ કરો તો તમને સરળતાથી આવડી જશે. તો આપણે આમાં જવાબ સાચો આવશે ડી. 15મો સવાલ જોઈએ. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઓફ ઇન આલ્ફાબેટિક ઓર્ડર. હવે મિત્રો અહીંયા છે તમને આલ્ફાબેટિક પ્રમાણે તમારે ગોઠવવાનું કહે છે. તો ચાર શબ્દો આપ્યા છે તો જોઈએ. એફ ઈ એ આર, એફ ઈ આઈ એન આઈ જી એન, એફ ડબલ ઈ એલ આઈ એન જી અને ચોથું છે એફ ડબલ ઈ બી એલ ઈ. તો હવે સૌ પ્રથમ એફ એફ એ બધામાં એફ જ છે એટલે એફ તો બધામાં નીકળી જશે. ઓકે, એના આધારે આપણે નક્કી કરી શકશું નહીં. પછી ઈ બધામાં ઈ પણ આપેલો છે એટલે નક્કી કરી શકશું નહીં. હવે એ આવે છે તો ત્રણ બાકીના ત્રણમાં એ પ્રથમ છે નહીં એટલે પ્રથમ આપણો અક્ષર કયો આવશે મિત્રો? તો કે પ્રથમ આપણો અક્ષર એ આવશે એટલે કે એક. પછી હવે આ ત્રણમાંથી ફાઇન્ડ કરવાના રહ્યા તો કે હવે બી, સોરી મિત્રો ઈ છે, અહીંયા ઈ છે, અહીંયા ઈ છે અને આઈ છે. તો આઈ પહેલાં આવે કે ઈ? તો કે ઈ પહેલાં આવે. હવે ઈ બંનેમાં સરખો છે એટલે એના પછીનો અક્ષર જુઓ બી અને એલ. તો અહીંયા કયો આવશે? તો કે બીજો. અને આ કયો આવશે? ત્રીજો. અને આ કયો આવશે? ચોથો. તો આ રીતના આપણો સવાલ બનશે, જવાબ આપણો બનશે કે ભાઈ પહેલાં પહેલો આવશે, પછી ચાર આવશે, પછી ત્રણ આવશે અને બે. કયા ઓપ્શનમાં મિત્રો છે? તો કે ઓપ્શન એ. એટલે સાચો જવાબ આપણો ઓપ્શન એ આવશે. જોઈએ 16મો. 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બની શકે? તો કે મિત્રો જ્યારે આવો સવાલ આવે 5 અંકોવાળી સંખ્યા ત્યારે ફેક્ટોરિયલ વિશે સાંભળ્યો છે કે જેટલી સંખ્યા હોય એટલા ફેક્ટોરિયલ લેવાના. તો કે ભાઈ 5 સંખ્યા છે તો 5 ફેક્ટોરિયલ લઈ 5×4×3×2×1. હવે આ બધાનો ગુણાકાર કરીએ એટલે કે 5 × 4 = 20, 20 + 3 = 60 અને 60 × 2 = 120. તો આ સાચો જવાબ આપણો શું થશે? 120. હવે ઘણી વખત તકલીફ એ પડે છે મિત્રો કે ઘણી વખત આપણે ઝીરો આપે છે. આ 5 સંખ્યામાં 1 શું આપી દીધું હોય છે? ઝીરો આપ્યો હોય છે. અને બાકીની સંખ્યા કેવી હોય છે? તો કે 1, 3, 5. હવે માની લો કે આ 4 સંખ્યા આપી છે. હવે આવી રીતના પૂછ્યું કે 4 સંખ્યામાં કેટલા અંકોની આપણે અંકોવાળી 4 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકીએ? તો મિત્રો ધ્યાન રાખજો આવો સવાલ હોય ત્યારે. તો કે ભાઈ આપણે 4 એટલે કે અહીંયા 3 પ્રથમ આપણે 0 ફેક્ટોરિયલવાળી બનાવી શકશું નહીં મિત્રો. એટલે ધ્યાન રાખજો 3, 3 પછી કોઈ પણ હાલી શકે પણ આપણે પ્રથમ અક્ષરની જે સ્થાનવાળી છે એ આપણે કઈ કરશું? તો કે 0વાળી ક્યારેય બનાવી શકશું નહીં. પાછળ 0 ગમે ત્યાં આવે તો એ સંખ્યા ઓકે છે મિત્રો, પરંતુ આગળ છે એ પહેલી સંખ્યામાં 0 આવી શકશે નહીં એટલે આપણે ધ્યાન રાખીશું. જોઈએ આગળ 17મો સવાલ. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ત્રિપુરા, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી ઉત્તરાખંડ કે ઓપ્શન ડી તમિલનાડુ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. ઓકે, તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન બી તેલંગાણામાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે. 18મો જોઈએ. ઇમારતી લાકડા માટે વ્યાપારનું કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવ્યું છે? હવે મિત્રો ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી નવસારી. ફટાફટ કોમેન્ટ કરો. તો કયા જિલ્લામાં આવશે મિત્રો? તો કે ડાંગ જિલ્લામાં આહવા આવેલું છે. અને ડાંગનું મુખ્ય મથક પણ શું છે? તો કે આહવા છે, એ પણ યાદ રાખીશું. અને હોળીના સમયે અહીંયા કયો ડાંગ દરબાર ભરાય છે એ પણ આપણે યાદ રાખીશું. ડાંગ દરબાર, તો ડાંગ જિલ્લા વિશે આપણે માહિતી યાદ રાખીશું. અને આ સિવાય તો કે ભાઈ સૌથી નાનો જિલ્લો એવો કહી શકાય અને ત્યાં વૃક્ષોનું પ્રમાણ પણ કેવું છે? તો કે વધારે જંગલોનું પ્રમાણ જોવા મળે છે, એવું છે જૂનાગઢમાં પણ જોવા મળે છે. આ સિવાય રાજકોટ છે એ ડીઝલ એન્જિનના ઓજારો બનાવવા માટે જાણીતું છે અને નવસારી છે એ સાક્ષર નગરી તરીકે જાણીતું છે. તો આ બધી આપણે માહિતી યાદ રાખીશું. 19મો સવાલ જોઈએ. નીચે આપેલા વાક્યમાંથી નિપાત શોધીને લખો. લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી. હા, એટલે આખું વાક્ય ઉદ્ગાર વાક્ય છે. લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી. હા, તો જોઈએ આમાં નિપાત કયો આવશે મિત્રો? તો કે ભાઈ શંકા જરાય નહોતી કે તો.
ફટાફટ કોમેન્ટ બોક્સમાં કરો. ઓકે, જવાબ જોઈએ આમાં કયો આવશે, તો કે તો. પણ મિત્રો ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા બે નિપાત આપેલા છે, એક તો અને બીજો કયો આપેલો છે, ય. કયો છે? ય. ય છે હંમેશા. હવે ઘણા મિત્રો એમ કે સર એમાં ય તો સેપરેટ અલગ આપ્યો નથી, પણ યાદ રાખજો ય હંમેશા શબ્દ સાથે જોડાઈને આવે છે, એટલે કે જરા ય. એટલે આ યાદ રાખીશું તો કે ભાઈ જ તો પણ ય ય સુધા, એટલે કે આ નિપાત છે એ કયા નિપાત છે, ભારવાચક નિપાત છે. પરીક્ષામાં ક્યારેક આવું આપે તો જ્યારે આ હોય તો મિત્રો આ પ્રશ્ન છે એમાં ગ્રેસિંગ જ આપતું હોય છે, પરંતુ અહીંયા છે બે નિપાત બને છે. તો યાદ રાખીશું નિપાત, નિપાતના પ્રકાર કેટલા છે, ચાર. કયા કયા? ભારવાચક, સીમાવાચક, પછી વિનયવાચક અને લટકણિયા. તો ભાર જતો પણ એ સુધા, માત્ર ફક્ત કેવળ, વિનયમાં જી અને લટકણિયા એમ કે ને કે ખરું કે. તો આ બધા છે જો તમને નિપાત આવડતા હોય તો તમે સરળતાથી છે એ નિપાત વાક્યમાંથી ઓળખી શકો છો. તો આપણો જવાબ 19માં કયો આવશે, ડી અને બી પણ આવશે. મિત્રો ધ્યાન રાખીશું, જરા ય. ય પણ શું છે, એક નિપાત છે જે શબ્દની સાથે હંમેશા જોડાઈને આવતો હોય છે, એટલે આપણે ધ્યાન રાખીશું. 20મો સવાલ જોઈએ, લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યનું સ્વરૂપ એને ઉર્મિકાવ્ય કહેવાય, ઓપ્શન એ, ઓપ્શન બી ગરબી કહેવાય, ઓપ્શન સી મુક્તક કહેવાય અને ઓપ્શન ડી લોકગીત કહેવાય. ફટાફટ જવાબ લખો મિત્રો. તો કયો જવાબ આવશે મિત્રો, તો કે ઓપ્શન ડી લોકગીત, એટલે કે લોકો દ્વારા જે વિકસતું કાવ્ય હોય એને શું કહેવાય, તો કે લોકગીત. મિત્રો ઉર્મિકાવ્ય છે એ કયા કવિનું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ફરીથી સવાલ રિપીટ કરું છું કે આ કાવ્ય છે ઉર્મી કાવ્ય કયા કવિના જાણીતા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે ગરબી, તો ગરબી કયા કવિની જાણીતી છે મિત્રો, તો કે દયારામની જાણીતી, દયારામની ગરબી જાણીતી છે. આથી દયારામને શું કહેવાય છે, ગરબીના પિતા કહેવાય છે, એટલે આપણે એ પણ આપણે ધ્યાન રાખીશું. 21મો સવાલ છે, ઉત્તરોત્તર શબ્દોની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે. ઓપ્શન એ ઉત્તર ઉત્તર, ઓપ્શન બી ઉત્તરો વત્તા તર, ઓપ્શન સી ઉત્તર વત્તા ઓતર, ઓપ્શન ડી ઉત્તરો વત્તા ત વત્તા તર. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. તો કયો જવાબ આવશે મિત્રો, તો કે ઓપ્શન એ ઉત્તર વત્તા ઉત્તર. હવે મિત્રો આમાં સંધિનો એક નિયમ છે, તો કે અ વત્તા ઉ, તો કયો બનશે, તો કે ઓ બનશે, એટલે કે ઉત્તર વત્તા ઉત્તર એટલે કયો બને, તો કે ઉત્તરો તર એટલે કે રો. અહીંયા અ આવશે અને અહીંયા ઉ આવશે, તો કયો બનશે, ઓ. તો આ રીતના ઉત્તરોત્તર આપણો જવાબ બનશે, એટલે કે સંધિના આ નિયમ છે. સંધિ પણ આપણે મિત્રો આપણા આપણી ચેનલ ઉપર ટૂંક સમયમાં જ મૂકવાના છીએ, એટલે એ પણ આપણે સંધિમાં વ્યવસ્થિત આ બધી માહિતી લઈશું. તો આ રીતના આપણો જવાબ 21માં કયો આવશે, ઓપ્શન એ. 22માં જોઈએ, સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ પેરેસ. તો એકોર્ડિંગ ઓફ કમિંગ ઇન ટુ ધ એક્સાઇટિંગ સોરી એક્સટેન્સ આફ્ટર અ પર્સન ડેથ, એટલે શું કહેવા માગે છે મિત્રો, કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછીની ઘટના એને શું કહેવાય, તો કે ભાઈ એને કહેવાય ઓપ્શન બી પોસ્ટમોર્ટમ્સ, તો કે મરણોત્તર. કયું કહેવાશે મિત્રો, ઓપ્શન બી પોસ્ટમોર્ટમ્સ એમને કહેવાય, મરણોત્તર કહેવાય. ઓપ્શન 23મો સવાલ જોઈએ, શકમંદ વ્યક્તિઓ પાસેથી સારી ચાલચલગતની જામીનગીરી કોણ લઈ શકે. ઓપ્શન એ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટર, ઓપ્શન બી પોલીસ ઇન્સ્પેક્ટર, ઓપ્શન સી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ઓપ્શન ડી ઉપરના બધા. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવી શકો મિત્રો. તો જોઈએ મિત્રો, તો કે ભાઈ શકમંદ વ્યક્તિ પાસેથી ચાલચલગતની જામીનગીરી છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લઈ શકે, એટલે ઓપ્શન સી આપણો જવાબ આવશે. 24મો સવાલ જોઈએ, માલપુર તાલુકો કયા ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે. ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી ખેડા અને ઓપ્શન ડી અરવલ્લી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જણાવી શકો મિત્રો. તો કયો આવશે મિત્રો, તો કે ભાઈ ઓપ્શન ડી અરવલ્લી જિલ્લામાં આવેલો છે. હવે મિત્રો
આ તાલુકાના છે એ અવારનવાર પરીક્ષામાં એકથી બે સવાલ આપણે પૂછાતા હોય છે, એટલે આપણે ધ્યાન રાખીશું. જોઈએ અમરેલી, અમરેલીના તાલુકા કેટલા છે મિત્રો? તો કે 11 છે એમના તાલુકા. ફટાફટ બોલી જાઉં છું તો કે ભાઈ અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, કુકાવાવ, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા, આ એમના 11 તાલુકા છે. પછી જોઈએ સાબરકાંઠાના જોઈએ તો કે હિંમતનગર, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પ્રાંતિજ, વડાલી, તાલોદ અને પોશીના, આ એમના ખેડબ્રહ્માના છે, સાબરકાંઠાના છે. હવે ખેડાના જોઈએ તો કે 10 તાલુકા છે એમના. ખેડાના કેટલા તાલુકા છે મિત્રો? તો કે 10 તાલુકા છે. સાબરકાંઠાના કેટલા હતા મિત્રો? તો કે 8 તાલુકા હતા. ખેડાની વાત કરીએ, નડિયાદ, ખેડા, કપડવંજ, માતર, કઠલાલ, ઠાસરા, મહુધા, મહેમદાવાદ, ગલતેશ્વર અને વર્ષો, આ એમના 10 તાલુકા છે. અને અરવલ્લીની વાત કરીએ તો 6 તાલુકા છે. કયા કયા છે મિત્રો? તો કે મોડાસા, ભિલોડ, બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ. તો આમાંથી કોઈ પણ તમને તાલુકાઓ પૂછાતા હોય છે અવારનવાર કોઈ પણ પરીક્ષા હોય, જેમાં ખાસ કરીને GSSB જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે લેતી હોય છે, એ અવારનવાર તાલુકાના એકથી બે સવાલ તમને પૂછતા હોય છે, તો આપણે ધ્યાન રાખીશું. 25મો સવાલ જોઈએ, તાજેતરમાં રમાયેલ પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કયા દેશમાં રમાડવામાં આવી હતી? મિત્રો આ 2016ના કરંટનો સવાલ છે. તો મિત્રો આમાં સાચો જવાબ શું આવશે મિત્રો? તો કે ઓપ્શન ડી, જાપાનમાં રમવામાં આવી હતી પાન પેસિફિક ઓપન ટેનિસ ટુર્નામેન્ટ. 26મો સવાલ જોઈએ, 2.8 કેજીના એટલે કે કિલોગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થાય? સવાલ સમજો, 2.8 કેજીના કેટલા ટકા 35 ગ્રામ થાય? બહુ સરળ છે મિત્રો. હવે મિત્રો સમજો કે 1 કેજી હોય ત્યારે કેટલા ગ્રામ થાય મિત્રો? તો કે 1000 ગ્રામ. તો અહીં આપણે કેટલું આપ્યું છે? 2.8, તો કેટલા ગ્રામ થશે? 2.8 કેજી આપ્યું છે તો 2800 ગ્રામ થશે. હવે જોઈએ ત્રિરાશિ મૂકી દઈએ મિત્રો, તો કે 2800 ગ્રામે 35 ગ્રામ, તો કે ભાઈ 100 એ કેટલા? બસ આપણો જવાબ કમ્પ્લીટ. તો કે 100 × 35 છેદમાં શું આવશે? 2800. તો બે મીંડા ઉડી જશે, 7×5=35 અને 7×4=28, એટલે શું આપણો જવાબ આવ્યો? 5/4. હવે 5/4નો ભાગાકાર કરીએ તો જવાબ આપણો શું આવે મિત્રો? 1.25, જે આપણો 1.25%, એટલે સાચો જવાબ આપણો શું બનશે? સી આપણો જવાબ બનશે. ફરીથી બહુ સરળ દાખલો છે, 1 કેજી બરાબર કેટલા મિત્રો ગ્રામ થશે? તો કે ભાઈ 1000 ગ્રામ, તો એ 2.8 કેજી આપ્યું છે તો એના કેટલા ગ્રામ થાય? તો કે 2800 ગ્રામ, એટલે કે 2800 ગ્રામે કેટલા ટકા છે? 35 ગ્રામ કેટલા થાય? તો કે ભાઈ 2800 × 35 ગ્રામ, તો 100 એ કેટલા? એટલે કે જવાબ આપણો શું આવે? 5/4 અને એનો ભાગાકાર કરો તો 1.25 એનો જવાબ આવશે. ક્લિયર થઈ ગયું મિત્રો? ફટાફટ જોઈએ આગળ. 27મો, જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયનારા સભ્યોની ચૂંટણી કોણ કરે છે? ઓપ્શન એ રાજ્ય ચૂંટણી પંચ, ઓપ્શન બી વિકાસ કમિશનર, ઓપ્શન સી કલેક્ટર કે ઓપ્શન ડી જિલ્લા વિકાસ અધિકારી. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો. ઓકે, સાચો જવાબ આવશે શું આવશે મિત્રો? તો કે કલેક્ટર. સાચો જવાબ આપણો શું આવશે? કલેક્ટર, એટલે કે જિલ્લા આયોજન સમિતિ છે એમાં ચૂંટાનારા સભ્યોની ચૂંટણી કોણ કરશે? તો કે કલેક્ટર એમની ચૂંટણી કરશે. 28મો સવાલ જોઈએ, માલ સામાન જોઈને ખરીદો, કૃદંત ઓળખાવો. ઓપ્શન એ સંબંધક ભૂતકૃદંત, ઓપ્શન બી ભૂતકૃદંત, ઓપ્શન સી સામાન્ય કૃદંત અને ઓપ્શન ડી ભવિષ્ય કૃદંત. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, જણાવી શકો છો જે આવડતું હોય તો. ઓકે, જોઈએ માલ સામાન જોઈને, તો કે ઈને કયો પ્રત્યય છે? ઈને, તો ઈને પ્રત્યય કયો આવશે? તો કે સંબંધક ભૂતકૃદંતમાં આવશે. સંબંધક ભૂતકૃદંતના કયા કયા પ્રત્યય છે? તો કે ઈ અને ઈને, આ એમના પ્રત્યય છે. સામાન્ય કૃદંતના કયા પ્રત્યય છે? તો કે વ, વો, વી, વુ, આ બધા જ એના કૃદંત છે. ભૂતકૃદંતમાં તો કે ય અને યલ. ભવિષ્ય કૃદંતમાં તો કે નાર કૃદંત, નાર પ્રત્યય લાગશે. તો આ રીતના કોઈ પણ તમને કૃદંત પૂછાય તો એમના પ્રત્યય યાદ હોય તો તમે સરળતાથી જવાબ લખી શકો છો. જોઈએ આગળ પ્રશ્ન નંબર 29, સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો. ઓપ્શન એ વજુભાઈ ભાનુભાઈ ભાનુશાળી, ઓપ્શન બી ઉચ્છરંગરાય ઢેબર, ઓપ્શન સી પ્રતાપભાઈ ઢેબર અને ઓપ્શન ડી મધુપ્રસાદ ગાંગલિયા. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કરો.
ઓકે, જવાબ આપણો શું આવશે મિત્રો? તો કે ઓપ્શન બી, ઉછરંગરાય ઢેબર છે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા. આ સૌરાષ્ટ્રની વાત કરીએ તો કે સૌરાષ્ટ્ર રાજ્ય એ કયા નામે ઓળખાતું હતું પહેલાં? તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ. કયા નામે ઓળખાતું હતું? યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ, યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખાતું હતું. પછી એ શેમાં રૂપાંતર થઈ ગયું? તો કે સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે. હવે જ્યારે સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે બન્યું ત્યારે એમનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું મિત્રો? તો તમને સવાલ પૂછાય તો યાદ રાખશું, સરદાર પટેલે. એ સમયે કાઠિયાવાડમાં કેટલા રાજ્યો હતા સૌરાષ્ટ્રમાં? તો કે 222 છે એ સૌરાષ્ટ્રમાં રાજવાડાઓ હતા, અને એમાં એક કરીને એમનો સૌરાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવ્યું હતું, અને જેનું ઓપનિંગ છે, ઉદ્ઘાટન છે, ક્યાં કોણે કર્યું હતું? સરદાર પટેલે કર્યું હતું. અને આના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો કે ઉછરંગરાય ઢેબર છે એમના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. 30મો સવાલ જોઈએ, પુટ ક્વેશ્ચન ટેગ, એટલે કે ખાલી જગ્યામાં છે ક્વેશ્ચન ટેગ આપો. એવરી વન સ્ટુડ અપ, એમાં ઓપ્શન એ ડોન્ટ ધે, ઓપ્શન બી ડઝન્ટ ધે ડઝન્ટ હી, ઓપ્શન સી ડીડન્ટ ધે, અને ઓપ્શન ડી આરન્ટ ધે. તો કયો જવાબ આવશે મિત્રો? તો મિત્રો આના ઓળખવા માટે સ્ટુડ અપ એ ખ્યાલ હોવો જોઈએ. મિત્રો સ્ટુડ અપ છે એ ભૂતકાળ છે, તો આ ભૂતકાળનો જ ક્વેશ્ચન ટેગ આવશે. હવે આમાંથી ભૂતકાળનો ક્વેશ્ચન ટેગ એક જ છે, કયો છે? સી, એટલે કે ડીડન્ટ ધે એમનો ક્વેશ્ચન ટેગ આપણો છે. એટલે સાચો જવાબ કયો આવશે? ડીડન્ટ ધે, સી આપણો સાચો જવાબ આવશે. એવરી વન સ્ટુડ અપ એ ડીડન્ટ ધે એ આપણો સાચો જવાબ થશે. જોઈએ આગળ 31મો સવાલ, સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળાના ભાગને શું કહે છે? એ ફોટોસ્ફિયર, ઓપ્શન બી કોરોના, ઓપ્શન સી ક્રોમોસ્ફિયર, ઓપ્શન ડી સૂર્યકલંકો. ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કયો જવાબ આવશે મિત્રો. તો કે ઓપ્શન સી, ઓપ્શન બી કોરોના, એટલે કે જે સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગ છે એને શું કહેવાય છે? તો કે કોરોના કહેવાય છે. ફોટોસ્ફિયર કોને કહેવાય? કે એવું સ્તર કે જેના નીચે સૂર્ય છે એ દ્રશ્ય પ્રકાશ માટે અપારદર્શક બને છે. એવું સ્તર કે જેના નીચે સૂર્ય છે એ દ્રશ્ય પ્રકાશ માટે અપારદર્શક બને છે. ક્રોમોસ્ફિયર એટલે સપાટી ઉપર પાતળું સ્થળ છે જે લગભગ 1000 કિલોમીટર ફેલાયેલું છે. ક્રોમોસ્ફિયર એટલે સપાટી ઉપર પાતળું સ્તર છે જે કેટલું ફેલાયેલું છે? તો કે 1000 કિલોમીટર ફેલાયેલું છે. અને સૂર્યકલંકો, તો કે જે સૂર્ય ઉપર જે દાગ છે, જે કાળા કાળા ધબ્બા છે, એને શું કહેવાય છે? સૂર્ય કલંકો. તો આ ચારેય શબ્દની આપણે માહિતી હોવી જોઈએ. ફટાફટ જોઈએ તો કે ફોટોસ્ફિયર એટલે, તો કે ભાઈ એક એવું સ્થળ કે જેમની નીચે સૂર્ય છે એ દ્રશ્ય પ્રકાશ માટે અપારદર્શક બને છે. ક્રોમોસ્ફિયર એટલે, તો કે ભાઈ આ સપાટી ઉપરનું છે એ કેવું હોય? પાતળું સ્તર જે લગભગ 2000 કિલોમીટર સુધી ફેલાયેલું છે અથવા જાડું છે. અને કયું આવશે? સૂર્યકલંકો એટલે શું થશે? તો કે ભાઈ સૂર્ય ઉપર જે કાળા ધબ્બા જે દાગ દેખાય છે એ સૂર્યકલંકો કહેવાય. અને સૂર્યના જે બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગ છે એને શું કહેવાય છે? કોરોના કહેવાય છે. જોઈએ 32મો સવાલ, મધ્યપ્રદેશને કયા રાજ્યોની સરહદ સ્પર્શે છે? ઓપ્શન એ બિહાર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓપ્શન બી તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઓપ્શન સી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, અને ઓપ્શન ડી રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો મિત્રો જવાબ બધાને ખ્યાલ આવી ગયો હશે અને ટીક પણ કરેલું છે, એટલે જવાબ કયો આવશે આપણો? ડી. તો કે મધ્યપ્રદેશને કયા કયા રાજ્યોની સરહદ અડી છે? તો કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ, આટલા રાજ્યોની સરહદ છે એમને અડે છે, એટલે આપણે ધ્યાન રાખીશું. ઓકે, જોઈએ 33મો સવાલ, રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્યએ કહ્યું છે? રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એવું કૌટિલ્યએ કહ્યું છે? ઓપ્શન એ આવક, ઓપ્શન બી ધર્મ, ઓપ્શન સી ખર્ચ, ઓપ્શન ડી દંડ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો કયું આવશે મિત્રો? તો કે ઓપ્શન બી ધર્મની બાબતમાં છે, એટલે કે રાજાએ પ્રજાનું રક્ષણ ધર્મની મદદથી કરવાનું છે એવું કૌટિલ્યએ જણાવ્યું છે. મિત્રો આ કૌટિલ્ય છે એનું બીજું નામ શું છે મિત્રો? તો કે ચાણક્ય.
અને આ કૌટિલ્યનું ત્રીજું નામ શું છે? તો કે વિષ્ણુગુપ્ત. આ કૌટિલ્ય કોના ગુરુ હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતો એમનું આખે આખો લેક્ચર એક અલગથી મિત્રો આપણે પ્લેલિસ્ટમાં, ઇતિહાસના પ્લેલિસ્ટમાં આપેલો છે, તો તમે ત્યાં જોઈને જોઈ શકો છો. હવે આ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા કૌટિલ્ય. અને આ સિવાય કૌટિલ્યએ એક ગ્રંથ લખ્યો હતો જેનું નામ હતું અર્થશાસ્ત્ર. તો તમને પૂછાય કે અર્થશાસ્ત્ર કોનો ગ્રંથ છે? તો કે ચાણક્ય અથવા કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્તનો ગ્રંથ છે. અને એમાં આપણે આ માહિતી જોવા મળે છે. તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. પ્રશ્ન 34મો જોઈએ. કાળા બજારિયા, ભેળસેળ અને સંગ્રહખોર જેવી પ્રવૃત્તિઓને અટકાવવા રાજ્ય સરકારે કાળા બજાર નિવારણ અને આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાની જાળવણી માટે એક અધિનિયમ કયા વર્ષે અમલમાં મૂક્યો છે? ફરીથી સવાલ શું છે? તો કે કાળા બજારિયા, ભેળસેળ અને સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાળા બજાર નિવારણ અને આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ કયા વર્ષે અમલમાં મૂક્યો હતો? તો મિત્રો 1980માં અમલમાં મૂક્યો હતો. કઈ સાલમાં અમલમાં મૂક્યો હતો? 1980માં. 35મો સવાલ જોઈએ. ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજી તેમના સવાય ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા તે લેખક કોણ છે? ઓપ્શન એ પન્ના નાયક, ઓપ્શન બી સ્વામી આનંદ, ઓપ્શન સી દામોદર બાટાદકર અને ઓપ્શન ડી કાકા સાહેબ કાલેલકર. ફટાફટ મિત્રો જણાવો. ઓકે, જવાબ કયો આવશે મિત્રો? તો કે કાકા સાહેબ કાલેલકર, જેને ગાંધીજીએ કયા નામે ઓળખાવ્યા છે? સવાય ગુજરાતી. એટલે આપણે ધ્યાન રાખીશું મિત્રો. આ સિવાય કાકા સાહેબ છે એના મૂળ નામ શું છે? તો કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. હવે આ કાલેલકર કેમ નામ પડ્યું હતું? તો કે મિત્રો જો એમની થોડીક કાળાકા સાહેબની વાત કરીએ તો એનું મૂળ નામ, મૂળ અટક છે રાજાધ્યક્ષ. કાકા સાહેબની મૂળ અટક કઈ છે? રાજાધ્યક્ષ. પરીક્ષામાં આપણે પૂછાય દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ, કાકા સાહેબનું મૂળ નામ લખો, તો દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ હોઈ શકે, પણ ઘણી વખત કાલેલકર પણ આપ્યું હોય છે. હવે કાલેલકર નામ કેમ પડ્યું? તો કે ભાઈ કાલેલકર છે એ કાલેલી ગામે એમનો જન્મ થયો હતો, કાલેલી ગામે. આથી લોકો એમને કાલેલકર નામે ઓળખવા થયા હતા, તો કાલેલકર એમનું નામ પડ્યું. હવે કાકા પણ એમનું ઉપનામ છે મિત્રો. તો કે વડોદરાની જે ગંગાનાથ વિદ્યાલય હતી એમાં એ પોતે આચાર્ય પદે હતા અને ત્યાં બધા એમને હળીમળીને એટલા મળી ચૂક્યા હતા કે બધા એમને કાકાના ઉપનામથી બોલાવતા. આથી દત્તાત્રેય બાલકૃષ્ણ જે કાલેલકર છે એમનું નામ કાકા સાહેબ કાલેલકર તરીકે પણ જાણીતું બન્યું હતું. આ સિવાય મિત્રો કાલેલકર વિશે આપણે સંપૂર્ણ વિડીયો છે આપણે બનાવવાના છીએ, તો તમે પ્લેલિસ્ટમાં જઈને સાહિત્યના વિડીયોમાં એ આવશે, તો આપણે ત્યારે જોઈશું. બીજું જોઈએ સ્વામી આનંદ. તો કે એનું મૂળ નામ પૂછાય છે અવારનવાર, તો કે હિંમતલાલ રામચંદ્ર દવે. સ્વામી આનંદનું મૂળ નામ શું છે મિત્રો? હિંમતલાલ રામચંદ્ર દવે. આ સિવાય દામોદર બોટાદકરનું મૂળ નામ, તો કે દામોદર ખુશાલદાસ બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર, એ દામોદર બોટાદકરનું મૂળ નામ છે. કાકા સાહેબનું દત્તાત્રેય બાલકૃષ્ણ રાજાધ્યક્ષ અથવા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, અને સ્વામી આનંદનું મૂળ નામ છે હિંમતલાલ રામચંદ્ર દવે. આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. સાહિત્યમાં દ્રષ્ટિએ સવાય ગુજરાતી પૂછાય તો કોણ આવશે? તો કે ભાઈ કાકા સાહેબ કાલેલકર આવશે. આગળ જોઈએ 36મો સવાલ. 70 વ્યક્તિના સમૂહમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે, 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા વ્યક્તિ લોકો ફક્ત હિન્દી બોલી શકે? હવે મિત્રો ટોટલ વ્યક્તિ કેટલા છે? તો કે આને આપણે ગ્રાફ ડાયાગ્રામને આધારે જોઈએ તો કે આ રીતના કંઈક આપણે બનશે. આ હિન્દીવાળા આવશે અને આ કયા આવશે? અંગ્રેજીવાળા. હવે જોઈએ આપણે કે ભાઈ શું કહે છે 507, આ ટોટલ કેટલા છે મિત્રો બંનેથી? તો કે 760. હવે 760 છે, તો કે ભાઈ 760 છે એ બંને વ્યક્તિઓ છે. હવે એમાંથી 510 હિન્દી બોલી શકે ને 360 છે શું બોલી શકે? અંગ્રેજી. તો હવે શું કરીશું? તો કે 510 અને 360
બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવશે મિત્રો? 870. કેટલા આવશે મિત્રો? 870. હવે 870 વિદ્યાર્થી થઈ ગયા બંનેથી ભેગા કરીએ. હવે અહીંયા 870 થાય એટલે ઘણા મિત્રોને કન્ફ્યુઝન કે ભાઈ સવાલમાં ભૂલ છે, કંઈક દાખલામાં ભૂલ છે. મિત્રો અહીંયા બંને મિક્સ આવેલા છે એટલે 870 થશે. હવે મિત્રો 870માંથી આપણે શું બાદ કરીશું? તો કે ભાઈ 760 જેટલા સંખ્યા છે એટલી જ બાદ કરીશું, કેમ કે આ 870માં અમુક વિદ્યાર્થીઓ છે એ બંનેમાં ગણાઈ ગયા છે. જો આ મિત્રો આ ડાયાગ્રામમાં જોઈએ તો કે આ જે ભાગ છે એ બંનેમાં ગણાણો હશે, એટલા માટે આપણે કેટલા વિદ્યાર્થી થયા છે મિત્રો? તો કે ભાઈ 870 થયા છે. હવે એમાં બાદબાકી કરીએ તો કેટલા આવશે? 110. જે 110 આવશે. હવે 110 છે એ કયા છે? તો કે બંને ભાષા બોલે છે એવા છે, જે આ ભાગ છે. હવે કેટલો મળી ગયો આપણે? તો કે 110 મળી ગયા. તો હવે મિત્રો આપણે કયા જોઈએ છે? હિન્દી જોઈએ છે. તો કે હિન્દીની સંખ્યા કેટલી છે? 510. તો 510માંથી 110 બાદ કરીએ તો આપણે કેટલા મળી જાય? 400. તો કે હિન્દી બોલતા વિદ્યાર્થીઓ સંખ્યા કેટલી છે? તો કે 400 છે. આવું પણ તમને પૂછાય કે ભાઈ કદાચ એમ પૂછે કે અંગ્રેજી બોલતા વિદ્યાર્થી પૂછાય, તો 360માંથી 110 બાદ કરીએ તો કેટલા આવશે? 250 વિદ્યાર્થીઓ ખાલી અંગ્રેજી બોલે છે. તો આ રીતના આપણો જવાબ આવી જશે. ડાયાગ્રામની મદદથી કરશો તો તમને સરળતાથી ખ્યાલ આવી જશે. જોઈએ હવે પ્રશ્ન નંબર 37મો. નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહ્યો છે? ઓપ્શન એ હાર્દિક કૃતજ્ઞી હું આમ મૌન ધરી રહું. ઓપ્શન એ. ઓપ્શન બી શું છે? વાલા તું તો મુજ રહીશ ને છો જગે કો ન મારું. ઓપ્શન સી મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું. અને ઓપ્શન ડી જોજેરે મોટાના બોલ ઉજ્જળ ખેડે બાજ્યું ઢોલ. ફટાફટ પ્રયત્ન કરી શકો છો આમાંથી કયો જવાબ આપણો આવશે. ઓકે, તો સૌ પ્રથમ મિત્રો આપણે છંદ છે એના વિડીયો પણ આપણે જોયા છે. શિખરણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી આ બધા પણ આપણે છંદના અલગ અલગ વિડીયો પણ મૂકેલા છે આપણી પ્લેલિસ્ટમાં. તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. હવે સૌ પ્રથમ આપણે જેમ નિયમ પ્રમાણે જોઈએ તો શું કરવાનું? તો કે આવે આપેલા હોય ત્યારે 7-17 અક્ષર સૌ પ્રથમ ગણતરી કરવાની. તો કે મિત્રો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એટલે કે અહીંયા 16 છે. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 તો મિત્રો આ 17-17 વાળી જ બધી પંક્તિઓ છે એટલે આપણે સરળતાથી ઓળખી શકશું નહીં. હવે શું કરવાનું? તો કે ભાઈ એમના લઘુગુરુ નક્કી કરો મિત્રો. તો કે ભાઈ લઘુગુરુમાં તો કે ભાઈ આમાં કયું આવે છે? ગુરુ, લઘુ, ગુરુ. તો આ કોઈ આવતો આપણો બંધાક્રાંતામાં આવતું નથી. બંધાક્રાંતાનું બંધારણ શું છે? તો કે મ ભ ન ત ત ગા. જોઈએ ગાગા આવશે મિત્રો, મ ભ ન ત ત ગાગા. તો હવે જોઈએ આમાં વહાલામાં પણ એ પહેલાં આ બે જોઈએ. તો કે ભાઈ આમાં લઘુ, ગુરુ, ગુરુ તો આ પણ આપણું બંધારણ બનતું નથી. આ જોઈએ જો જે રે. તો કે ભાઈ ગુરુ, ગુરુ, ગુરુ. ઓકે, પછી બાકીના ત્રણની જોડ બનાવો. તો કે ભાઈ શું આવશે? ગુરુ, ગુરુ, ગુરુ. તો બંધારણ શું છે? મ ભ છે તો અહીંયા મ મ થાય છે મિત્રો એટલે આ પણ પંક્તિ આવશે નહીં. હવે જોઈએ આ. તો કે વાલા તું જ. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ગુરુ, ગુરુ, ગુરુ. હવે આ ગુરુ કેમ બન્યો? તો કે આપણો છંદનો નિયમ છે મિત્રો, અહીંયા તીવ્ર અનુસ્વાર આવ્યો છે, ભાર પડે છે તું ઉપર, એટલા માટે આ લઘુ હોવા છતાં પણ શું બની ગયો છે? ગુરુ. પછી તો કે બીજું શું આવશે? લઘુ, ગુરુ, ગુરુ, સોરી, ગુરુ, લઘુ, લઘુ. પછી તો કે ભાઈ લઘુ, ગુરુ, લઘુ. આ ત્રણ ત્રણની જોઈએ તો ગુરુ, ગુરુ, લઘુ, ગુરુ, ગુરુ, લઘુ અને ગુરુ, ગુરુ. તો આ રીતના કયું બનશે? મ માતા રા, પછી ભા ન સ, પછી ન ન સ લ અને કયું આવશે? તો કે ભાઈ તમ આ રીતના છે આપણું. મ કયું બનશે? મ ભ ન ત ત ગાગા.
તો આપણો બંધારણ આખું કયો જવાબ આપણો કયો આવશે મિત્રો? તો કે ભાઈ વાલા તું તો મુજ રહીશ ને છો જગે કો ન મારું, એટલે કે આ મિત્રો આમાં આપણું બંધારણ કયું બેસશે? તો કે આપણું બંધારણ છે એ આપણું કયું આવશે? તો કે મંદાક્રાંતાનો આવશે અને મભન તત ગાગા આપણો જવાબ આવશે. એટલે સાચી પંક્તિનો સાચો જવાબ આપણો કયો બનશે? ઓપ્શન બી. મિત્રો ઘણા મિત્રોને ડી હોય તો સોલ્વ કરી લેજો, ડી આપણો જવાબ આવશે નહીં, એટલે ધ્યાન રાખીશું. તો આપણો 37માં જવાબ શું આવશે? ઓપ્શન બી. 38મો સવાલ જોઈએ. યુએસબીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ, ઓપ્શન બી યુનિફોર્મ સિરિયલ બસ, ઓપ્શન સી યુનાઇટેડ સિરિયલ બસ અને ઓપ્શન ડી યુનિવર્સલ સિરિયલ બાઇટ્સ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. ઓકે, તો કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન એ યુનિવર્સલ સિરિયલ બસ, જે યુએસબીનું પૂરું નામ થશે. 39મો સવાલ જોઈએ. ઈસબગુલ જીરુ વરિયાળી વેપારી કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી મહેસાણા, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી સુરત. ફટાફટ જવાબ લખી કરી શકો છો કોમેન્ટ બોક્સમાં. તો કયો આવશે મિત્રો? તો કે ઓપ્શન બી ઊંઝા ક્યાં છે? તો કે મહેસાણામાં આવેલું છે. તો આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી મહેસાણા વિશે. રાજકોટ અને અમદાવાદ વિશે વાત કરી ગયા. સુરત જે સોનાની મૂરત એવા કવિ નર્મદનો જન્મસ્થાન છે. આ સિવાય ત્યાં ડાયમંડ ઉદ્યોગ એટલે કે હીરા ઉદ્યોગ અને ઝરી ઉદ્યોગ માટે પણ ખાસ એવું જાણીતું છે અને હાલમાં ટેક્સટાઇલ માટે પણ સારા પ્રમાણમાં જાણીતું છે. તો આવી માં એક માહિતી આપણે સુરતમાં જોવા મળે છે. 40મો સવાલ જોઈએ. રાહુલ શહેર એ થી બી તરફ મુસાફરી 6:50 AM એટલે કે સવારના 6:50 વાગે શરૂ કરે છે. બે શહેરો વચ્ચેનું અંતર કુલ કેટલું આપેલું છે મિત્રો? તો કે 340 કિમી આપ્યું છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2:12 મિનિટમાં પૂરો કરે છે. રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે 30 મિનિટ લાગે છે અને બાકીનું અંતર છે એ 80 કિમી ઝડપે પૂરું કરે છે. તો રાહુલ બી છે, રાહુલ છે એ શહેર બી ક્યારે પહોંચશે? હવે આ રકમ જ એવડી મોટી છે કે ઘણા મિત્રો છે આ દાખલાને સ્કીપ કરતા હોય છે. પરંતુ મિત્રો આ સાવ સરળ છે આ દાખલો. જોઈએ, હવે માની લો કે આ સ્થળ એ છે, શહેર એ છે, ત્યાંથી શહેર બી અહીંયા એમને પહોંચવાનું છે અને ટોટલ ડિસ્ટન્સ કેટલું છે મિત્રો? તો કે 340 કિમી. હવે અહીંયા વચ્ચે એક હોલ્ટ કરે છે, એની વાત કરીએ તો કે આટલું અંતર છે કેટલી સ્પીડમાં કાપે છે? તો કે 100 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 100 કિલોમીટર છે 1 કલાકમાં કાપે છે. એવું કેટલો સમય ચાલે છે મિત્રો? તો કે 2:12 મિનિટ. તો કેટલું અંતર કાપશે મિત્રો? તો કે એ મિત્રો અંતર કાપશે 220 કિમી. 2 કલાકનું 200 અને 12 મિનિટનું કેટલું થશે? તો કે 20. તમે જોઈ શકો છો, 100ના ભાગ પાડો તો 12ના છે ભાગ પડી જશે 12×5=60 અને 20×5=100. તો આ રીતના 12 મિનિટમાં કેટલું અંતર કાપે? તો કે 20 કિમી અંતર કાપશે. હવે વાત કરે છે કે ભાઈ બાકીનું અંતર ક્યારે કેટલું જે વધ્યું એ પહેલાં જોઈ લઈએ. તો કે 340માંથી વાત કરીએ 220 નીકળી ગયું, તો વધ્યું કેટલું? 120. હવે જોઈએ, બાકીનું 1/2 કલાક હોલ્ડ કરે છે અને બાકીનું અંતર કાપે છે. હવે બાકીનું અંતર કેટલું કેટલી સ્પીડે કાપે છે? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં 80 કિલોમીટર કાપે છે. પણ વધ્યું છે કેટલું? 140. તો 140 અંતર કાપવા માટે કેટલો સમય લાગે મિત્રો? તો કે 1.5 કલાક. 1.5 કલાકમાં કાપી શકે. હવે મિત્રો ટાઈમની ગણતરી કરીએ આપણે. 6:50 એ શરૂઆત કરે છે 6:50માં. હવે પ્રથમ 2:12 મિનિટ તો એ ચાલ્યો છે. હવે 1/2 કલાક એ હોલ્ડ કર્યો છે એટલે કે 30 મિનિટ એમની લેવાની છે. અને પછી તો કે ભાઈ બાકીનું અંતર કેટલું કાપે છે? તો કે 1.5 કલાકમાં કાપે છે. હવે બધાનો સરવાળો કરી દઈએ. 5 ને 3 6 ને 7 7 ને 5 તો કે 7 ને 5 કેટલા થશે? 12. વધી પડી 1 એટલે કે 6 ને 1 7 8 9 10 મિત્રો 12 એટલે અહીંયા આવશે જશે 11. એટલે આ રીતના આપણો સરવાળો ટોટલ કરીએ કે ભાઈ 6 કલાક 6 ને 2 8 અને 9 કલાકે અને 10 10 ને 12 મિનિટ એટલે કે 10 ને 62 મિનિટ એટલે કેટલી થશે? તો કે 11:02. એટલે કે 11:02 એ બી શહેરે પહોંચે. એટલે આપણો જવાબ કયો આવશે મિત્રો? તો કે ઓપ્શન ડી આપણો જવાબ આવશે, 11:02. ફરીથી આનો
જવાબ જોઈએ, સરવાળો કરીએ મિત્રો, આટલું આપણો ટોટલ કરવાનો છે સમજો. તો કે 6 અને 50 એ ભાઈ ત્યાંથી નીકળે છે, એટલે કે 6, 7, 8, 9. હવે આ 1 કલાક એટલે 10, અને હવે આ બેનો સરવાળો કરો તો કેટલી મિનિટ થશે મિત્રો? તો કે 62 મિનિટ થશે. હવે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60, એટલે કે 1 કલાક આમાં એડ થઈ જશે, એટલે 11 અને 2 મિનિટ આપણો જવાબ આવશે, એટલે કે 11 અને 2 મિનિટ એ બી શહેરે પહોંચશે. તો આ રીતના આ તો સમજાવવા મિત્રો વાર લાગે, બાકી આ સરળ છે, સાદો જવાબ છે કે જે સરળતાથી તમે દાખલો કરી શકો છો. 41મો સવાલ જોઈએ. ગીવ યર સિંગ્યુલર વર્ડ ફોર જે પર્સન ચોઈસ ધ જજ એન્ડ ડિસાઇડ અ ડિસ્પ્યુટ ઇસ્યુ. તો તમને આમાં કંઈક સવાલ એવો કંઈક કહે છે કે ભાઈ વિવાદિત જે મુદ્દેલ છે, એ વિવાદિત છે, એ મુદત એ છે એ નક્કી કરવા માટે આવે કે નિર્ણય લેવા માટે કરેલ પસંદ કરેલ વ્યક્તિ, એને શું કહેવાય? ઘણા મિત્રો અહીંયા જસ્ટિસ કહી દેતા હોય છે અને ઘણા મિત્રો અહીંયા લોયર ઉપર જતા હોય છે. આ મિત્રો આ સવાલ આવતો નથી, આ શબ્દ સમજાતો નથી, એટલે પ્લાન્ટિફિટ છે એટલે ખ્યાલ નથી આવતો. પરંતુ મિત્રો આમાં જવાબ આવશે સી, આર્બિટ્રેટર, એટલે કે લવાદી. કયો આવશે મિત્રો જવાબ? તો કે લવાદી આપણો જવાબ આવશે, કે એવો વ્યક્તિ કે જે વિવાદ મુદ્દે છે એ મુદ્દલ છે એ નક્કી કરે, વિવાદ મુદ્દે છે એ થોડુંક જે નક્કી કરે કે નિર્ણય લેવા માટે જે પસંદ કરેલ વ્યક્તિ હોય, બંને લોકો માન લો કે બે પક્ષ વચ્ચે વિવાદ હોય, એના નિર્ણય લેવા માટે, એમનું સમાધાન કરવા માટે એક પક્ષ એક વ્યક્તિ પસંદ કરવામાં આવે, એને શું કહેવાય? લવાદી કહેવાય. તો એને શું કહેવાય અંગ્રેજીમાં? આર્બિટ્રેટર કહેવાય. જજ પણ નહીં આવે ને લોયર પણ નહીં આવે, એટલે ધ્યાન રાખીશું. 42મો સવાલ છે, રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. માથે લેવું, ઓપ્શન ઈ ગુનો કબૂલ કરવો, ઓપ્શન બી માથા પર વજન ઉપાડવો, ઓપ્શન સી જવાબદારી સંભાળવી, અને ઓપ્શન ડી જવાબદારીમાંથી છૂટી જવું. ફટાફટ કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. ઓકે, કયો જવાબ આવશે મિત્રો માથે લેવું? તો આવશે ઓપ્શન સી, જવાબદારી સંભાળવી. માથે લેવું એટલે કયું આવશે? જવાબદારી સંભાળવી. હવે મિત્રો જો એક ગુનો કબૂલ કરો તો એમાં આવશે શું આવશે? તો કે માથે ઓઢવું, માથે ઓઢવું, ઓઢવું મિત્રો, માથે ઓઢવું. તો આ રીતના આવશે, માથા ઉપર વજન ઉપાડવો, એનો તો કોઈ રૂઢિપ્રયોગનો અર્થ આવતો નથી. જવાબદારી માંથી છૂટી જવું એટલે છૂટા પડી જવું, દૂર થવું, એવું પણ આવી શકે. તો આ રીતના આમાં સાચો જવાબ આવશે, અને બાકીના જવાબનો પણ આપણે પૂછાય તો આપણે આવડવા જોઈએ. અને મિત્રો આપણા રૂઢિપ્રયોગના ભાગ પણ આપણે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો તમે ત્યાં જોઈ શકો છો. આગળ જોઈએ 43મો સવાલ. કવિ શિરોમણીનું માન કોને મળ્યું છે? ઓપ્શન એ નરસિંહ મહેતા, ઓપ્શન બી પ્રેમાનંદ, ઓપ્શન સી નર્મદ, અને ઓપ્શન ડી દલપતરામ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો મિત્રો. ઓકે, કયો જવાબ આવશે મિત્રો? તો કે શિરોમણીનું છે એ નામ કોને મળ્યું છે? તો કે પ્રેમાનંદને મળ્યું છે. હવે નરસિંહ મહેતાની વાત કરીએ તો કે ભાઈ આદિકવિનું ઉપનામ મળેલું છે. આ સિવાય એમના પદ પ્રભાતિયા આ બધું એમનું જાણીતું છે. આ સિવાય તો કે ભાઈ મલ્હાર રાગ પણ, આ સિવાય ભૈરવી રાગ પણ એમનો જાણીતો છે મિત્રો. સોરી, ભૈરવી રાગ નહીં, તો કે આ અલગ અલગ રાગ પણ એમના જાણીતા છે. આ સિવાય નરસિંહ મહેતાની ઘણી બધી કસોટી અને એમાં શામળિયા શેઠે એમને સહકાર આપ્યો હતો એ પણ બધી વાતો એમની જાણીતી છે. અને એનો જન્મ તળાજામાં થયો હતો અને જૂનાગઢમાં આવીને તેને રહ્યા હતા. આવી કંઈક માહિતી નરસિંહ મહેતા સાથે જોડાયેલી છે. પ્રેમાનંદ, તો કે પ્રેમાનંદ છે ક્યાં રહ્યા હતા? તો કે વડોદરામાં. તો કે આ સિવાય આગળ પ્રેમાનંદ વિશે વાત કરીએ તો એમની નાનપણમાં છે એમની માતાનું મૃત્યુ થયું હતું એવું આપણે કહી શકાય. આ સિવાય જોઈએ નર્મદ, તો કે નર્મદનો જન્મ ક્યાં થયો હતો? તો કે એનો જન્મ છે એ સુરતમાં થયો હતો. નરસિંહ મહેતાનો તળાજા ભાવનગર, પ્રેમાનંદનો વડોદરા, અને દલપતરામ વઢવાણનો એનો જન્મ થયો હતો. નર્મદ છે એમણે સોનાની મૂરત એવી સુરત વિશે વાત કરેલી હતી. આ સિવાય એમને ઘણી બધી માહિતી જોવા મળે છે. આ સિવાય દલપતરામ જેમનો જન્મ વઢવાણમાં થયો હતો, તો આવી કંઈક માહિતી આપણે જોવા મળે છે. અને મિત્રો દલપતરામનો ભાગ આપણે સાહિત્યના ભાગમાં, સાહિત્યના પ્લેલિસ્ટમાં મૂકેલો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે જોઈએ 44મો સવાલ કે ભાઈ 2.1, 0.1, 0.02, 0.003, 0.0004 ની સરાસરી શોધો. ઓપ્શન એ 0.444 68, ઓપ્શન બી 0.30 851,
ઓપ્શન સી 2.2234 અને ઓપ્શન ડી 0.0385. કયો જવાબ આવશે મિત્રો ફટાફટ? ઓકે, તો જોઈએ ફટાફટ મિત્રો. હવે એક એક મેથડ એ છે કે ભાઈ સરાસરી આપેલી છે, તો કે ભાઈ આપેલ સંખ્યાનો સરવાળો સરવાળો અને છેદમાં સંખ્યા, તો 5 સંખ્યા છે. આ રીતના કરીને પણ બધા મિત્રોને જવાબ આવી જશે કે ભાઈ બધાનો સરવાળો કરો અને પાછળ એમ 5 વડે એમને ભાગાકાર કરો એટલે જવાબ આપણો આવી જશે. પણ મિત્રો જ્યારે પણ આવો સવાલ પૂછાય તો થોડુંક લોજિક વાપરો. કઈ રીતના જોવો મિત્રો, તો કે આ બધી જ છે એ પોઈન્ટ પછીની સંખ્યા છે, એટલે સ્વાભાવિક છે કે એની સરાસરી પોઈન્ટ પછી જ આવશે. હવે સંખ્યા વધી 1, એટલે કે આ પહેલી સંખ્યા વધી 2.1. હવે 2.1ને છે એને ભાગાકાર કરો તો સમથિંગ તમારે 4 આવશે, 0.4 આવશે. કેટલો જવાબ આવશે? તો કે 0.4 આસપાસ આવશે. તો મિત્રો જુઓ, તો કે ઓપ્શન સી 2.2 તો આપણો નીકળી જ ગયો, ઓપ્શન 3 બી પણ નીકળી ગયો, ઓપ્શન ડી પણ નીકળી ગયો. તો આ રીતના પણ તમે લોજિક દ્વારા જઈ શકો છો એટલે સાચો જવાબ આપણો આવશે. જો 0.4 કરતાં વધારે આવશે, કારણ તો કે બાકીની સંખ્યા તો હજી એડ કરવાની જ છે મિત્રો. આ ખાલી આપણે 2ની સરાસરી કીધી તો 4 આવે, 0.4. તો આ રીતના એડ કરીને પણ તમે કરી શકો છો, એટલે કે લોજિકલ તમે જવાબ ઓછા સમયમાં તમે સવાલનો જવાબ આપી શકો છો. હા, એક મેથડ જે તમને કીધી આ સૂત્ર પ્રમાણે કે ભાઈ આપેલ સંખ્યાનો સરવાળો અને ભાગ્યા આપેલ સંખ્યા, તો આ રીતના તમે કરી શકો છો. તમે જાતે પ્રયત્ન કરીને તમારે જો આ જવાબ આવી જાય છે કેમ એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. ફરીથી કે આ સવાલ છે એ તમારે જાતે સોલ્વ કરવાનો છે. કઈ રીતના કરવાનો છે એ મેં તમને જણાવી દીધું છે કે આપેલ સંખ્યાનો સરવાળો એટલે કે 5 એ 5 સંખ્યાનો સરવાળો ભાગ્યા 5 કરવાના છે, અને જે જવાબ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. જોઈએ 45મો સવાલ. ગીવ અ સિંગલ વર્ડ ફોર, તો કે અ પર્સન હુ વોઝ પ્રેટેન્ડ ટુ બી બેટર ધેન વી, તો આમાં કયો જવાબ આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન 45મો, ઓપ્શન બી, સોરી ઓપ્શન ડી, હાઇપોક્રિટિક. એટલે કે જે વ્યક્તિ તેના કરતાં સારો હોવાનો ઢોંગ કરે તો એને શું કહેવાય? તો કે હાઇપોક્રિટિક કહેવાય. જોઈએ 46મો. જો 786 નો અર્થ સ્ટડી વેરી હાર્ડ, એટલે કે 786 નો અર્થ શું થાય? તો કે સ્ટડી વેરી હાર્ડ. 958 નો અર્થ શું થાય? હાર્ડ વર્ક પેસ. અને 645 નો અર્થ શું થાય? તો કે સ્ટડી એન્ડ વર્ક. તો નીચેનામાંથી વેરીનો ડિફરન્ટ બતાવો, તો વેરી માટે કયો કોડ વપરાશે? તો અહીં લખી લઈએ, કોડ લખી લઈએ અને બધા સોલ્વ કરીએ. તો કે 786 તેના માટે શું છે? સ્ટડી વેરી હાર્ડ. પછી બીજામાં શું છે? તો કે 958 એનો કોડ છે હાર્ડ વર્ક પે પેસ. અને 645નો કોડ શું છે? તો કે સ્ટડી એન્ડ વર્ક. તો હવે આમાં કઈ રીતના સોલ્વ કરીશું મિત્રો? તો કે જુઓ, એવી જોડ સરખાવવાની કે બંનેમાં એક વસ્તુ કોમન હોય. તો જુઓ મિત્રો, પહેલું અને ત્રીજું જુઓ. તો પહેલું અને ત્રીજીમાં શું કોમન છે? તો કે સ્ટડી એન્ડ વર્ક. અહીંયા કહ્યું છે સ્ટડી વેરી હાર્ડ, તો આ બંને બાકીના સેમ નથી, પણ આ સ્ટડી સમ કોમન છે. એટલે કે 6નો કોડ શું આવશે? તો કે વેરી સ્ટડી આવશે, એટલે એ આપણે જો આવશે નહીં. હવે હાર્ડ, હાર્ડવાળા બંને કે શબ્દો છે કે આમાં છે અને આમાં છે. હવે આમાં 6 નીકળી ગયો, તો આ બેમાંથી કોમન શું વધ્યું છે? 8. તો આપણો હાર્ડ પણ નીકળી ગયો, 8 માટે કયો છે? હાર્ડ. તો વેરી માટે કયો મિત્રો શબ્દ વધ્યો, કોડ વધ્યો? તો કે 7 આપણો કોડ વધ્યો. તો આ રીતના આપણો જવાબ આવશે. ફરીથી 3 3 એ કોડ લખી નાખવાના. પછી તો કે એવા શબ્દ સરખાવાના બંનેમાં હોય, અને બંનેમાં સરખા શબ્દ હોય તે કાઢી નાખવાના, એટલે જે જે એક વધશે એ આપણો જવાબ આવશે. તો વેરી માટે આપણો કોડ કયો આવશે? 7 આપણો કોડ આવશે. 47મો જોઈએ. કઈ જોડણી સાચી છે? નીચે 4 જોડણી આપી છે, પૃથક્કરણ, તત્સ્વાર્થ, અદ્રત, ગદગદિત. તેમાં કયું આવશે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો સાચો જવાબ મિત્રો આવશે આપેલમાંથી એક પણ નહીં. કયો આવશે જવાબ મિત્રો? તો કે આપેલમાંથી એક પણ નહીં, કે આ સાચી જોડણી એ કોઈ છે નહીં, એ
હવે જોઈએ અહીં લખી સાચી જોડણી પૃથ્થકરણ એટલે ક છે એ જોડાક્ષર આવશે પૃથ્થકરણ પછી તત્વાર્થ ઓપ્શન્સ એટલે કે ત્રીજું અધર અને ઓપ્શન એટલે કે ચોથું ગદગદિત તો આપણી સાચી જોડણી આ થશે મિત્રો આમાં પૃથ્થકરણ આવો કોઈ શબ્દ તમને જોવા મળતો નથી આથી આ છે આમાંથી આપેલમાંથી એક પણ નથી મિત્રો એ સમયે આ પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક્સ તમને આપી દેવામાં આવ્યો હતો એટલે કે એ સમયે તમને એક માર્ક્સ આપી દેવામાં આવ્યો હતો એટલે આપણે ધ્યાન રાખીશું જોઈએ 48મો સવાલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કયા યાત્રાધામમાં સ્વાઇપ કાર્ડ દ્વારા કેશલેસ દાન આપવાની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે તો એ સમયના કરંટનો છે તો મિત્રો આ સમય ક્યારે કયો કરવામાં આવ્યો હતો તો કે અંબાજીમાં આ સ્વાઇપ કાર્ડ છે એ કેશલેસ દાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો મિત્રો અહીંયા અંબાજી માતાનું મંદિર છે આ સિવાય સોમનાથ મહાદેવ શામળાજી કૃષ્ણ ભગવાનનું મંદિર છે દ્વારકા કૃષ્ણ ભગવાનનું મંદિર છે જોઈએ આગળ 49માં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળનું મૂલ્યાંકન અંક સમાન છે તો જોઈએ માટે તો ગોળાની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા એકમ તો શું આવશે ગોળાનું ઘનફળ જોઈએ મિત્રો તો એનું સૂત્ર શું આવે તો કે 4/3πr³ અને ક્ષેત્રફળનું વાત કરીએ તો 4/4πr² હવે મિત્રો તો કે બંનેમાં કોમન શું છે તો કે 4π અને 4π એટલે કે જવાબ શું હોય તો 1/3r³ અને r² હવે મિત્રો આર ઘન ને આર સ્ક્વેર છે તો કે ભાઈ આ છે આરમાંથી 3r માંથી 2r જાય તો કેટલા વધશે r² અને આ છે અંશમાં આવી જાય તો કેટલા વધશે r = 3 તો આ રીતના આપણો જવાબ શું આવશે તો કે ગોળાની ત્રિજ્યા બરાબર 3 આવશે ફરીથી તો કે ભાઈ આ બે સૂત્ર છે તો કે ગોળાનું ઘનફળ અને ક્ષેત્રફળ અને ઘનફળનું સૂત્ર છે અને એમાંથી 4π છે એ કોમન બંને બાજુ સરખા છે એટલે આપણે ઉડી ગયા આથી શું વધ્યો છે 1/3 πr³ અને 4r³ અને r² તો r³માંથી r² નીકળી જાય તો ખાલી r વધશે અને 3 છે એ અંશમાં આવી જશે એટલે આપણો જવાબ આ બનશે 50મો શબ્દ જોઈએ 50મો સવાલ જોઈએ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે અદિત્ય અને અદ્વિતીય આ નીચેમાંથી કઈ જોડણી સાચી છે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ઓકે કયો જવાબ આવશે મિત્રો તો કે ઓપ્શન સી અદ્વિતીય આ જોડણી આપણી સાચી છે તો મિત્રો આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું હજી આગળના સવાલો છે એ આપણે આગળના ભાગોમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે અને મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું આ સિવાય આપણી ચેનલ ઉપર હવેથી સમયાંતરે છે એ અલગ અલગ જૂના જે પેપરો છે અલગ અલગ પરીક્ષાના એ પણ આપણે સમયાંતરે આવ્યા રાખશે એટલે હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયો સાથે તો જય હિન્દ જય ભારત અસ્તુ